નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે ટેકનોલોજીના આ ડિજિટલ યુગમાં લોકોનું જીવન પહેલા કરતા જાણે સાવ જ બદલાઈ ગયું છે. મોટે ભાગે લોકો ટેકનોલોજી પર જ અંધળો વિશ્વાસ કરતા થઈ ગયા છે. જોકે દર્શક મિત્રો, કેટલીક વખત આવું કરવું ભારે પણ પડી જતું હોય છે. જી હા, ટેકનોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જીવનું જોખમ બની શકે છે. કેરળમાં આવું જ કંઈક થયું હોવાની ખબર સામે આવી છે. ખબર પર નજર કરીએ તેવું જાણવા મળી રહ્યું છે કે અહીં ગૂગલ મેપના મિસગાઈડ કરવાના કારણે બે લોકોના મોત થઈ ગયા હોવાની ચોંકાવનારી ખબર દર્શક મિત્રો સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર જીપીએસના ચક્કરમાં બે ડોક્ટરો પહોંચી ગયા સીધા મોતના મુખમાં. કાર નદીમાં ખાબકી અને થઈ ગયા બંનેના મોત તેવું અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. શું છે આ સમગ્ર મામલો? તો દર્શક મિત્રો, ખબર અનુસાર કોચીની પાસે ગોથુ રૂથમાં પેરિયાર નદીમાં કાર ખાબક્યા બાદ બે ડોક્ટર્સના મોત થઈ ગયા અને મોતનું કારણ ગૂગલ મેપ બન્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કારમાં હાજર યુવક ગૂગલ મેપ દ્વારા આગળ વધી રહ્યા હતા, જ્યાં મિસગાઈડ થયા બાદ તેમની કાર નદીમાં પડી અને બે યુવકો મોત થઈ ગયા તેવી ખબર સામે આવી રહી છે. રિપોર્ટ પર નજર કરીએ તો આ મામલે પોલીસનું કહેવું છે કે કેરળમાં કોચીની પાસે પેરિયાર નદીમાં એક કારના પડવાથી શનિવારે રાત્રે તેમાં સવાર બે ડોક્ટર્સના મોત થઈ ગયા છે. ડોક્ટર્સની ઓળખ અદ્વૈત 29 વર્ષીય તેમજ અજમલ 29 વર્ષીય છે. તેમ એવી રીતે કંઈક ઓળખ સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર એવા અહેવાલ છે કે ડોક્ટર્સની ઓળખ અદ્વૈત 29 વર્ષીય તો અજમલ 29 વર્ષીયની કરવામાં આવી છે, જે જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં હતા. શનિવારે મોડી રાત્રે 12:30 વાગ્યે થયેલા દુર્ઘટનામાં તેઓનું મોત નીપજ્યું. અહેવાલો પર નજર કરીએ તો પોલીસનું વધુમાં કહેવું છે કે ડોક્ટર્સની સાથે આ કારમાં સવાર અન્ય 3 લોકો પણ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવું લાગી રહ્યું છે કે કાર ચાલક ગૂગલ મેપથી રસ્તો શોધી રહ્યા હતા અને તેઓના મિસગાઈડ થવાના કારણે તેઓ અહીં પહોંચી ગયા. રિપોર્ટ અનુસાર પોલીસે વધુમાં એમ પણ જણાવ્યું કે ભારે વરસાદના કારણે એ સમયે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી. ત્યારે ગૂગલ મેપના જણાવેલ રસ્તા પર તેઓ જઈ રહ્યા હતા, પરંતુ લાગી રહ્યું છે કે ગૂગલ મેપમાં જણાવવામાં આવ્યું હતું ડાબી બાજુએ વળવાનું છે, પરંતુ તેઓ ભૂલથી આગળ જતા રહ્યા અને નદીમાં ખાબક્યા હતા. સ્થાનિક લોકો તેમને બચાવવા માટે પહોંચ્યા અને તેમણે પોલીસને આ મામલે જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હોવાના મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.